અનબોક્સિંગ કરશું અને એ બધું તમને આ ચેનલમાં જોવા મળી જશે અને સાથે સાથે ક્યારેક ક્યારેક અર્નિંગની જે બેસ્ટ એપ્લિકેશન હશે ને એના પણ આપણે આ ચેનલમાં વિડીયો બનાવશું પણ હા આજના વિડીયોમાં ફક્ત આપણે શીખવાના છીએ કે તમે મારી જેવા મિની બ્લોગ કઈ રીતે બનાવી શકો અને એ તમે મિની વ્લોગને કઈ રીતે એડિટ કરી શકો ઓકે તો મિત્રો લગભગ તો મોટા ભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ જ હશે અને એન્ડ્રોઈડ મોબાઈલમાં વિડીયો એડિટિંગ કરતા હશે અને શૂટ પણ એમાં જ કરતા હશે અને હું પણ તમારી જેમ એન્ડ્રોઈડ મોબાઈલ એડિટિંગ ને એવું બધું કરતો હતો પણ હમણાં થોડાક દિવસો પહેલા મતલબ કે થોડાક મહિના પહેલા આપણે આઈફોન લીધો છે તો હવે બધું શૂટ ને એડિટિંગ ને એ બધું એમાં કરું છું પણ હું પહેલા બનાવતો હતો એટલે કે જ્યારે મારી પાસે આઈફોન નહોતો ત્યારે હું જે એડિટિંગ કરતો હતો જે સોફ્ટવેરમાં એડિટિંગ કરતો હતો એના વિશે પણ હું તમને જણાવીશ પણ મિત્રો અત્યારે હું આઈફોનમાં એડિટિંગ કરું છું અને એમાં પણ ખાસ કરીને જે આપણા મિની બ્લોગ છે જે મારા મિની બ્લોક છે એ હું ઇનશોટ એપ્લિકેશનમાં એડિટિંગ કરું છું બાકી જે મોટા બ્લોગ છે એ વીએનમાં એડિટ કરું છું પણ હા આજના વિડીયોમાં આપણે ફક્ત એટલું જ જાણવાના છીએ કે હું મિની ને કઈ રીતે એડિટ કરું છું અને હા આજના વિડીયોમાં હું તમને ઇન મિની મિનિ બ્લોગને એડિટ કરતા શીખવાડવાનો છું તો ચાલો મિત્રો જલ્દીથી આપણે ઇનશોટ એપ્લિકેશનને ઓપન કરીએ અને તમને બધાને જણાવી દઉં કે હું મિની બ્લોગ કઈ રીતે એડિટ કરું છું ઓકે તો મિત્રો અહીંયા આપણે મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ ઓન કરી દીધું છે અને ચાલો ઇનશોટ ને પણ ઓપન કરી લીધું છે ઓકે ને તો સૌથી પેલા શું કરવાનું અહીંયા વિડીયો ઉપર ક્લિક કરવાનું અને ચાલો મેં કાલે જે વિડીયો એડિટિંગ કર્યું હતું મતલબ કે જે મિની બ્લોગ એડિટ કર્યું હતું ને હું તમને થોડુંક દેખાડી દઉં આજ તો જાગીન તરત વાડી આવવાનું થયું ને વાડી આવીને મેં જોયું કે તો ઝાડ તો મારાથી નહીં મોટી થઈ ગઈ છે ઝાડ ની વચ્ચે વોઇસ બનાવ્યો છે આપણે ઝાડ થી મોટો મેળો પછી હું આવી ગયો ફટાફટ ઓકે તો મિત્રો આ મિની બ્લોગ તો તમે બધાએ જોયો જ હશે અને ચાલો આ મિની બ્લોગ કઈ રીતે બને એ હું તમને બધાને શીખવાડું અહીંયા તમે જોઈ શકો છો તમે બધા કોમેન્ટ કરો છો ને કે સાથે સાથે લખાઈને કઈ રીતે આવે છે તો એ બધું હું મેન્યુઅલી લખું છું ઓકે ને અને અહીંયા તમે જોઈ શકો છો સાઉન્ડ ઇફેક્ટ ને કઈ રીતે બધું મેં ગોઠવેલું છે તો આ અત્યારે તો તમને નહીં સમજાય પણ તમે આ વિડીયો પૂરેપૂરો લાસ્ટ સુધી જોઈ લેશો સમજાય માં એડિટિંગ કર્યો છે અને આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો આ બધા સાઉન્ડ ઇફેક્ટ મેં કઈ રીતે સેટ કર્યા છે પછી આમાં જે લખેલું આવે છે ને સાથે સાથે એ બધું પણ અહીંયા મેં મેન્યુઅલી લખ્યું છે તો આ બધું તમને મારે શીખવાડવાનું છે ઓકે ને તો આ વિડીયો ને જોતા રહેજો અને અહિયાં ચાલો હવે તમને બધાને જણાવું કે આ બધું તમે કઈ રીતે કરી શકો છો

વારા ફરીથી જોવાની છે ઓકે ને પણ હા એના પહેલા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને ઇનસોટ નો જે લોગો છે એ દેખાય છે ઓકે ને તો એને કઈ રીતે રિમૂવ કરવો તો અહિયાં તમારે શું કરવાનું એના ઉપર ક્લિક કરવાનું એટલે કે જે છોકરા છે ને એના ઉપર અને જો તમારું ઇન્ટરનેટ શરૂ હોય તો એને બંધ કરી દેવાનું ત્યાર પછી ફ્રી રીમુવ પર ક્લિક કરવા ડેટા બંધ કરીને જેવા તમે ફ્રી રીમૂવ પર ક્લિક કરશો એટલે આ જે એપ્લિકેશન નો લોગો છે ઇનશોર્ટ નો જે લોગો છે એ લોગો અહીંયાથી થી રિમૂવ થઈ જશે થોડીક વાર લોડિંગ લેશે પણ એ રિમૂવ થઈ જશે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો લોગો રિમૂવ થઈ ગયો છે અને હા મિત્રો તમારા તમારામાંથી કોઈને YouTube વિડિયો એડિટિંગ કરવો છે આ ઇનશોટમાં તો અહીંયા જો કેનવા નું જે ઓપ્શન છે ને કોણામાં એનો ઉપર ક્લિક કરીને અહીંયા તમારે શું કરવાનું આ જે YouTube નું જે રેશિયો છે ને 16/9 નું તો એ તમારે સિલેક્ટ કરી લેવાનો પણ અત્યારે તો આપણે mini vlog edit કરીએ છીએ એટલે 9/16 નું જે રેશિયો છે ને એને આપણે અહીંયા રાખશું અને ત્યાર પછી હવે તમારે શું કરવાનું છે એક એક ક્લિપ ને જોવાની છે ઓકે ને શરૂઆત થી પહેલી જે ક્લિપ છે તેને જોવાની છે અને ચાલો હું તમને જણાવું કે કઈ રીતે તમારે શું કરવાનું છે તો ગાઈઝ અહીંયા તમારે રાખવાનું છે બાજુમાં મોબાઈલ અને એની બાજુમાં રાખવાની છે એક ચોપડી અને એમાં તમારે સ્ક્રિપ્ટ લખવાની છે ઓકે ને જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આપણે મિની બ્લોગની સ્ક્રિપ્ટ લખેલી છે આજે તો સવારે જાગ્યો કબડી મોકલી દીધો એવું બધું મતલબ કે આખી જે સ્ક્રિપ્ટ છે મિની બ્લોગ ની એ મેં અહીંયા લખી લીધી છે બાજુમાં મોબાઈલ રાખવાનું એટલે કે મોબાઈલમાં તમારે વિડીયો જોતું જવાનું અને એ વિડીયોમાં જે તમે કરતા હોય એ વિડીયો પ્રમાણે તમારે અહીંયા સ્ક્રિપ્ટ લખતું જવાનું એટલે તમારી એક સ્ક્રિપ્ટ થઈ જશે તૈયાર અને ત્યાર પછી જતું રહેવાનું છે પાછું ઇનશોટ એપ્લિકેશનમાં

હા પેલી વાર બોલીએ ને એના કરતા આ સારું લાગે છે એટલે આ બંને બાજુ જે એક્સ્ટ્રા પાર્ટ છે ને એને આપણે અહિયાંથી કટ કરીને એને ડિલીટ કરી નાખશું ઓકે ને અને ત્યાર પછી આપણા વિડીયોને પણ આપણે સ્પ્લીટ કરવો પડશે પણ હા સ્પ્લીટ કરતા પહેલા તમે આટલું જરૂર ધ્યાન રાખજો માનલો કે આપણે અહિયાંથી રાખવો છે તો અહીંયા આપણે સ્પ્લીટ કરી દીધો પછી જે પાછળનો ભાગ છે ને એને ડાયરેક્ટ ડિલીટ ના કરી દેતા એની સાથે સાથે તમે જે વોઇસ વર્ક્યો છે ને એ પણ ડિલીટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફરીથી એક વાર પાછા આવી ગયા અને જે આપણો વોઇસ વર્ક કરેલ છે ને એ તમે જે સ્પ્લીટ કરી એ બાજુ તમારે અને ખેંચી લેવાનું અને ત્યાર પછી જે તમારે ભાગ ડિલીટ કરવો છે ને એ ભાગને ડિલીટ કરી દેવાનો અને પછી તમારે પાછું આવી જવાનું છે મ્યુઝિકમાં અને જે આપણે વોઇસ ઓવર કર્યું છે એને સેટ કરી લેવાનું મિત્રો કંઈક આ રીતે તમારે સ્ક્રિપ્ટ પ્રમાણે વોઇસ ઓવર કરતું જવાનું અને એ જ રીતે તમારી જે વિડિયો ક્લિપ છે તેને વોઇસની સાથે સેટ કરતું જવાનું ઓકે ને એટલે કે જે તમે બોલો છો એ જ વસ્તુ વિડીયોમાં થતી હોય ને એ રીતે તમારે વિડીયોને સેટ કરી દેવાનો મિત્રો અહીંયા તમારી સામે હું વોઇસ ઓવર કરી રહ્યો છું તો તમારે પણ કંઈક આ જ રીતે જ્યારે તમે મિનિ બ્લોગ બનાવો ને ચહેરા આ રીતે વોઇસ ઓવર કરવાનો અને એ જ રીતે ક્લિપને એડજસ્ટ કરતું જવાનું કેવિન જોયું કે જાહેર તો મારાથી નઈ મોટી થઈ ગઈ છે તો ચાલો મિત્રો ચાર પાંચ ક્લિપને હું આ રીતે વોઇસ ઓવર કરીને અહીંયા સેટ કરી દઉં

આ તો આ તો અહિયાં હું બોલ્યો છું તો તો અહિયાં કટ કરીને હું લખી દઈશ તો ઓકે ને તો એ જ રીતે હું એક એક શબ્દ સાંભળીશ અને જ્યાં જ્યાં જે શબ્દ બોલ્યો હોય ને એ શબ્દ અહિયાં હું લખી નાખીશ જેમ કે અહિયાં તમે જોઈ શકો છો આપણે જે આપણે અક્ષર લખ્યા હતા એને કટ કરી કરીને નવા નવા શબ્દ લખતો જાવ છો આ રીતે તમારે પણ જો તમારે સાથે સાથે કેપ્શન લખવા છે તો કેપ્શન તમે આ રીતે લખી શકો છો અને હા કેપ્શન લખવાથી ઘણો બધો ફાયદો થાય છે જેમ કે આપણી જે રીલ છે મતલબ કે આપણો જે મિની વ્લોગ છે તેની એન્ગેજમેન્ટ વધી જાય છે એટલે કે વાયરલ થવાના ચાન્સ ખૂબ જ સાજા થઈ જાય છે ઓકે ને કારણ કે તમે જે બોલો છો એ સાથે સાથે લખાઈને આવી જાય તમે જ કહો કે હું જે બોલતો હોય અને સાચી જે લખાઈને આવે એ વ્લોગ કેવા આ વિડિયો તમને જોવાની મજા આવે છે ને તો એ જ રીતે તમે તમારા મિની વ્લોગમાં આ રીતે જો કેપ્શન લખો થોડીક મહેનત થાય છે એ વાત સાચી છે પણ જો તમે થોડીક મહેનત કરશો તો તમારા વિડીયો જે છે એ વાયરલ થશે એટલે કે તમારી જે મિની વ્લોગ છે એ વાયરલ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો હું આ જ રીતે મારા વિડિયોમાં કેપ્શન લખું છું મારા મિની વ્લોગમાં આ જ રીતે કેપ્શન લખું છું એક એક શબ્દ હું લખું છું તો ચાલો फटाफट હું કેપ્શન લખી વાળું અને ત્યાર પછી આગળ શું કરવાનું છે એ તમને બધાને આજ તો તરત થયું જો લખી ગયા કેપ્શન તો આજ રીતે તમારે પણ કેપ્શન લખવાના છે અને ત્યાર પછી આ કેપ્શન જયારે મતલબ કે જયારે આપણે બોલવી હોય લખાય ને એમાં એક સાઉન્ડ ઇફેક્ટ એડ કરવાનો છે એ સાઉન્ડ ઇફેક્ટ તમારે જે છે આ તમને માંથી પણ મળી જશે અથવા તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ કરો ને તો ઓકે ને તો એ આ બધા સાઉન્ડ ઇફેક્ટ હું તમને આપી દઈશ કરો તો આ સાઉન્ડ ઇફેક્ટ તમારે બસ એ જ રીતે જે રીતે આપણે જોઈ જોઈને લખ્યું ને એટલે કે સાંભળી સાંભળીને લખ્યું ને એ જ રીતે હવે તમારે જોતું જવાનું જ્યાં જે અક્ષર આવતું હોય ને એ જ રીતે તમારે અહીંયા સાઉન્ડ ઇફેક્ટ ને સેટ કરવાનો છે તો ચાલો ફટાફટ આપણે આને પણ સેટ કરી લઈએ આ તો જાગીને તરત વાડી આવવાનું થયું ચાલો આ કામ પણ પૂરું તો તમારે આ રીતે સાઉન્ડ ઇફેક્ટ એડ કરી દેવાનું ત્યાર પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે મ્યુઝિક ઉપર ક્લિક કરીને અહીંયા આ બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક જો તમારે જોઈએ ને તો એ પણ મને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો આ બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ અથવા તો આ બધા યુટ્યુબ પર અવેલેબલ જ છે ઓકે ને તો YouTube માં જોઈને પણ તમે લઈ શકો છો તો આ રીતે તમારે અહીંયા બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરી દેવાનું તો તરત વાડી થયું વાડી આવીને જોયું કે ઝાડ તો મારાથી નઈ મોટી થઈ ગઈ છે ઝાડ ની વચ્ચો વચ્ચે બનાવ્યો છે આપડે ઝાડ નઈ નહીં મોટો મેળો પછી ફટાફટ આવી ગયો હું આ મેળા ઉપર અને એ પણ હાથમાં ફટાકડા લઈને કેમ કે હું આવ્યો છું આ ઝાડ કરવા પછી મેળા ઉપર આવીને મેં કરી દીધું ઝાડ મો કરવાનું શરૂ

અને હું તો આજ રીતે મિની બ્લોગ એડિટ કરું છું અને આના પછી તમારે બીજું શું શીખવું છે ને એ પણ મને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો કે ચાલો આજના વિડીયોમાં આટલું જ મળશું પુરીથી એક નવા જબરદસ્ત વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય